ડીસામાં આજે સમગ્ર ગુજરાતમાંથી વેંડાળો એકત્રિત થયા હતા અને ડીસામાં લોકો પાસેથી નાણાં ઉઘરાવી રહેલા એક શખ્સને ઝડપી પાડીને તેનું મુંડન કરાવ્યું હતું. લોકોને આવા વેંડાળોને દાન ન આપવા અપીલ પણ કરી હતી. કોઈ તહેવાર હોય કે સુપ્રસંગ, ત્યારે વેંડાળો તેમનો હક મેળવવા માટે આવતા હોય છે. વર્ષોથી ચાલુ આવતી આ પરંપરા મુજબ વેંડાળો લોકો પાસે તેમના હક સ્વરૂપે નાણાં લેતા હોય છે અને ગુજરાતમાં તેમનું એક એસોસિએશન પણ બનેલું છે. તેમના સમાજ પ્રમાણે આ એસોસિએશનમાં જે સમાવેશ થયેલા હોય તેવા વેંડાળોને માન્ય વેંડાળોનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સતત વેંડાળોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે અને આવા વેંડળની માગણીઓ વધતી જતી રહી છે. અને ઘણીવાર તો આવા વેંડળ ગેરવ્યાજી માગણીઓ કરતા હોવાના લીધે અન્ય વેંડાળોને પણ મુશ્કેલીઓ પડતી હોય છે. તાજેતરમાં ડીસામાં એક વેંડળે અન્ય વેંડળને બાંધીને માર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ આજે સમગ્ર ગુજરાતમાંથી વેંડાળો એકત્રિત થયા હતા અને વેંડળને માર મારનાર શખ્સને ઝડપી પાડીને તેનું મુંડન કર્યું હતું. વેંડાળોને વારંવાર પરેશાન કરતા આ શખ્સ દ્વારા વેંડાળોના સ્વાંગ લોકો પાસેથી નાણાં ખંગરતો પણ હોવાની ફરિયાદો ઉઠી હતી, જેથી આવા શખ્સોને લોકોએ પણ નાણાં ન આપવાની વેંડળ સમાજના લોકોએ અપીલ કરી છે. અમદાવાદ પાલડીના અમે માસીઓ છીએ, અમે અમદાવાદ પાલડીથી આવ્યા છીએ, ત્યાં અમારો અખાડો છે, અમે પાલડી મઠના પાવૈયા છીએ. મારું નામ છે શિલ્પા દે કશિશ દે. અવારનવાર ગુજરાતમાં આવા નકલી વેંડાળોની નકલી કિન્નરો જે બેફામ પબ્લિકને લૂંટી રહ્યા છે, આતંક મચાવી રહ્યા છે, આખા ગુજરાતમાં દરેક શહેરમાં ગામડાઓમાં આવા કિસ્સાઓ અવારનવાર થતા આવે છે, જેના પગલે અમે અખાડાના મઠધારી પાવૈયા આ નકલી કિન્નરોને નાથવા માટે અમે આજે બધા એકત્ર થયા છીએ અને અમે પોતે અમદાવાદથી અહીં આવ્યા છીએ. તો અમારે બી આ ડીસા અખાડો બી અમારો જ છે. સમગ્ર ગુજરાતમાં અમારા કિન્નર સમાજ સમગ્ર ગુજરાતમાં રહેશે અને દરેક શહેરમાં અવારનવાર આવા કિસ્સાઓ થતા રહેશે. એટલે અમારી ગુજરાત જનતાને બી અપીલ છે કે આવા નકલી વેંડાળોને કોઈ પણ એક રૂપિયો આપવો નહીં અને ગુજરાત સરકારને બી અમારી વિનંતી છે કે આ રીતે જે નકલી વેંડાળો માગી જાય છે, બેફામ લૂંટ ચલાવે છે, નકલી નશા તત્વો કરીને ગુંડા તત્વો લઈને નશો કરીને આ રીતે આતંક મચાવે, પબ્લિકને તો લૂંટે છે, પબ્લિકને છેતરે છે, પણ અમારા જેવા અખાડાના જે મઠધારી પાવૈયા છે એમને પણ કંઈ દાગીના પહેર્યા હોય, રકમો પહેરી હોય, એમને બી લૂંટી લેશે. એટલે આ લોકોનો આતંક એમનો નાશ કરવો ખૂબ જરૂરી છે. એના માટે અમે સર્વે એકત્ર થયા છે અને અમારી આ ગુજરાતની જનતાને ગુજરાત સરકારની એટલી વિનંતી છે કે અમારી સહાય કરે અને અમને ન્યાય આપે. જય માતાજી, જય ભારત. હું બોલું છું ડીસાથી, દીપિકા દે કિન્નર. અને અમારા ડીસામાં આ છે ને નકલી માસી છે, બહુ ત્રાસ વર્તાવે છે. અમને ક્યાં બાબા આવે, લગ્ન હોય, મુહૂર્ત હોય, ઓપનિંગ હોય, અમે અમારું પેટ ગુજારણ કરીએ માગીને, અમે દીક્ષાવતી કરી એમાંથી આ લઈ જાય છે અને બધું હીરું લઈ જાય માગીને. અને અમારા જેવા અખાડામાં જે ગહેડા માતાજીઓ છે, અમારા ગુરુ દાદ ગુરુજી મેન મેન છે ગહેડા માતાજી, એ બધા ભૂખ્યા મારે આના લીધે અમારે બહુ ત્રાસ વર્તાય છે. એટલે આને છે નકલી માસી છે અને એનું નામ ગેગો છે, એની માં નામ આસુડી છે, ખાડિયામ બે છે, એની માં જુગાર ચલાવે છે, એનો છોકરો છે. એટલે અમારી હાથ જોડીને વિનંતી છે સરકારથી, ગુજરાત છે કે આને કડીમાં કડી સજા આપો અને અમને ન્યાય આપો. આ નકલી માતાજી લુકડા પહેરીને ફરે, કોઈના દાગીના ચોરી જાય, કોઈના પાકેટ લઈ જાય, કોઈના મોબાઈલ લઈ જાય, અને આદમી છે કોઈની માં દીકરી ઇજ્જત ઉપર હાથ નાખે તો અમારે જેવાને કઈ રીતે જીવાનું? અમારા ડીસામાં આવડું ગામ છે ડીસા, અમારે કઈ રીતે માગવાનું, અમારું ગુજરાન કઈ રીતે કરવાનું? અમને બહુ ત્રાસ વર્તાવે છે, અમને એકદમ હદ થઈ ગઈ છે આનાથી. આગામી સમયમાં હોળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે હોળી અને ધૂળેટીના તહેવાર ઉપર વેંડાળો લોકોના ઘરે ઘરે પહોંચી તેમનો હક માંગતા આવ્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી જે રીતે વેંડાળોની સંખ્યા વધી રહી છે અને તેમની માગણીઓ પણ ગેરવ્યાજબી બનતી જઈ રહી છે, તેને લઈ લોકો પરેશાન પણ છે. ત્યારે આવા બનાવોના પગલે જે લોકો પ્રેમથી વેંડાળોને તેમનો હક આપતા હોય છે તે પણ હવે તેમનો હક આપતા અચકાઈ રહ્યા છે.